નમસ્કાર મિત્રો હું લક્ષ્મણ ગામી આપણી અનુભવ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બેલ દબાવો અને શેર કરો તેથી અમારા અમારા નવા વિડીયા તમને સૌથી પહેલાં જોવા મળે મિત્રો ખેડૂતો ભાઈઓ આપણે પોતાનો ખેતર પોતાની વાડી આપણે જાતે જ મોબાઈલમાં જોઈ શકીએ જે આપણો સર્વે નંબર ટાઈપ કરવાનો આપણો ખાતા નંબર તો મિત્રો એવી એપ્લિકેશનની મદદથી આપણે આપણું ખેતર જોઈ શકીએ અને મિત્રો પહેલી એક તો મને સમજાવું જૂની શરત શું ને નવી શરત શું જૂની શરત એટલે આપણા હાથબારમાં સર્વે નંબર હોય અને આપણા પંચાયતના નકશામાં સર્વે નંબર બેઠેલો હોય અને મિત્રો નવી શરતો એ આપણા હાથબારમાં આપણો સર્વે નંબર હોય પણ પંચાયતના નકશામાં આપણો સર્વે નંબર નવ હોય એને કહેવાય નવી શરત તો મિત્રો પહેલાં જઈએ આપણે પ્લે સ્ટોર પ્લે સ્ટોર માં જઈને લખવાનું એની રોય એની રોય ના લખતા હોય તો હાથ બાર આ બધા એપ્લિકેશન છે એમાં આપણે ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું મહારાષ્ટ્રમાં રહેતા હોય તો મહારાષ્ટ્રનું કરવાનું મારે તો એપ્લિકેશન ડાઉનલોડ કરેલું છે તમારે ન કરેલું હોય તો ઇન્સ્ટોલ કરી લેજો ઇન્સ્ટોલ કરી પછી ઓપન કરજો હવે આપણે આ ઓપન કરીએ તો મિત્રો ત્રણ ડોઝ બતાડ્યા છે હાથ હાથ બાર આઠ જમીનનો રેકોર્ડ ગામડાનો જોવા માટે જમીનનો રેકોર્ડ શહેરનો જોવા માટે રેગ્યુલર ડેટા કેસ તો હવે આપણે હાથ ને આઠ જોવા માટે પહેલા ડોઝમાં ક્લિક કરીએ પહેલા ડોઝમાં ક્લિક ક્લિક કર્યું એટલે ત્રણ ડોઝ નીકળ્યા હું ઝૂમ કરીને તમને બતાડું પહેલો ડોઝ છે જમીનનો રેકોર્ડ જોવા માટે ગામડા માટે બીજો ડોઝ છે શહેર માટે અને ત્રીજો તો જમીન રેકોર્ડ લગતા કેસ નિવૃત્ત જોવા માટે તો પેલો આપણે ડોઝમાં ક્લિક કર્યું તો મિત્ર ગમે એ તાલુકા અમે રહેતા હોય પહેલાં આમ હા હાથમાં હાથમાં ક્લિક કરો તો આપણે જે ગમે એ તાલુકામાં રહેતા હોય એ તાલુકાનું નામ પસંદ કરો દાખલા તરીકે હું મારો હાથ બાર હત તમને કાઢીને બતાડું મારો તાલુકો કસ મારો જિલ્લો કસ તાલુકો રાપર અને વિલેજ મારું ગામ ઉમિયા અને મારો સર્વે નંબર છે સપન પૈકી બે મિત્રો આમને માલ્યો જવાનું પોતપોતાના વિલેજમાં રહેતા હોય તાલુકામાં રહેતા હોય એને પોતપોતાની રીતના સર્વે નંબર ગોતી લેવાનો મિત્રો આ દેખાઈ રહ્યો સપન પૈકી બે એમાં કલિક કરી લેવાનો અને આ દેખાય છે રેડિયમ કોડ ભરવાનો એન ટુ જી ઓ ફોર મિત્રો આ ક્લિક ક્લિક થઈ ગયા પછી ગેટ ડિટેલમાં જવાનું મિત્રો હાથ બાર નીકળ્યો ને લખમણ ગેલા ગામી મિત્રો નીકળ્યો નામ અને જમી છે એક પોઈન્ટ બાસઠ એટલે ચાર ઇકરને બે ગુંઠા કહેવાય મિત્રો આતી જમી હવે એક તમને નોંધ કાઢીને બતાડું આ મિત્રો એક તેર એસીની નોંધ જે આપણે જૂની પંચાયતના તલાટી સાહેબના રેકોર્ટમાં હોતી એ નોંધ બતાડું અને પછી તમને એક કિમ્પ્યુટરવાળી જે મામલદાર સાહેબ નોંધ પાડતા એ બતાડું તો મિત્રો પાછું જવાનું પહેલાં આપણે આવીએ ત્યાં જૂનો સ્ક્રીન કરેલો હકપત્ર જે ડોઝ ડોઝમાંથી ક્લિક કર્યો હવે નોંધ નંબર તેરસો ને તે તેરસો ને ગામ ક્લિક કરલું તેરસો ને એસી નંબર છે મારા મિત્રો નોંધ નંબર ક્લિક થઈ ગયા છે અહીંયા આવીએ વાય એફ ટુ ડી ટુ મિત્રો આ ક્લિક થઈ ગયા પછી ઓપન કરવાનો તો મિત્રો આવી ગઈ મારી નોંધ જે અતલ આતી સાહેબના રેકોર્ડમાં હોય ઝોની નોંધો અને અઢારસો કેળોની અઢારસો કેળની નોંધો બધી કમ્પ્યુટરમાં નીકળે છે હવે એક કિમ્પ્યુટરવાળી નોટ તમારે બતાવી દઉં તો મિત્રો કમ્પ્યુટરવાળી નોંધ જો કાચી પડી ગઈ હોય તો આપ આમાં દોધ દેવાનો અને તમારી એકસો પાંત્રીસ દિવસ પાકી થાય તો એકસો પાંત્રીમાં એ પાંત્રીસ દિવસ સુધી પાકી થાય તો એકસો પાંત્રીસમાં ક્લિક કરવાનું આપણે એકસો પાંત્રીમાં ક્લિક કરી કારણ કે નોંધ પાકી થયેલ છે ત્રણ હજાર પંચોતેર મિત્રો ત્રણ હજાર પંચોતેર લખ્યા પછી અહીંયા કલેક્ટ કરો સેવન જે ઈ અને ક્યુ ગેટલમાં ઓકે કરવાનું મિત્રો મિત્રો આવી ગયો અમારી નોંધ લખમણ ગાલા ગામી મિત્રો આ જોઈ તમારી નોંધ નોંધ મારી બતાવી એ જ રીતના તમારી રીતના તમારી રીતના તમારો સર્વે નંબર ની તમે નોટ જોઈ શકો મિત્રો હવે તમને આઠા બતાડું મારો ખાતા નંબર નાખું ખાતા નંબર નાખી દીધો મિત્રો કોડ ટાઈપ કરવાના ઈ એલ ડી એ એ મિત્રો આ બધે અમારી જમીન નીકળી આટલો સર્વે નંબર છે લખમણ ગેલા ગામી અને મિત્રો આ નોંધ છે નોંધ વાંચો અહીં દર્શાવેલ જમીનની તો ફક્ત આપની જાણ માટે છે જેને સત્તાવારો નક્કી નક્કી કરેલ તરીકે ગણવામાં આવશે નહીં આ વીક તો અંગે કોઈ પણ વધારવાની માહિતી મેળવવી હોય તો મામલદાર કચેરી અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરો તો મિત્રો તમને આજે મેં ક્લિક બતાડી ખ્યાલ આવી ગયો હશે જય બાપા સીતારામ